अमने तो कई कीधा विनाज, तमे तो अमारी दीकरी ने तमारा घर मज राखी लीधी। चलो कई नहीं अमारा वेवाई त्या छे के नहीं? તમારા વેવાઈ એટલે મારા જીજુ દિલ્હી કોમ થી જાસે, પણ મારી બેન હોય કણસ, વાત કરશો એક મિનિટ? અરે હું અહીંયા નથી ભઈલા, હવે મેં કહી દીધું છે એકવાર, વાત કર ને બેન। હા વાત કરે વાત કરે। બરાબર બરાબર, એમણે કહ્યું કે તમારા પતિદેવ ઘરમાં નથી, તમે એકલા જ છો। બીજું બોલો, હું શું કહું? મારી દીકરી ત્યાં એડજસ્ટ થઈ કે નહીં એમ પૂછી રહ્યો। જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે, અમને તો ખબર પણ નહોતી। લગ્નની વાત તો અમને ટીવી પર ન્યૂઝ જોઈને ખબર પડી। હા સારું છે, જે થયું એ સારું જ થયું, પણ હું એક વાત તમને કહેવા માંગુ છું, તમારા ઘરમાં જે વહુ આવી છે સોનું છે। મારી દીકરી ગીતા સામાન્ય છોકરી નથી, કરોડોમાં એક છે। મેં એને બહુ સ્ટ્રિક્ટ વાતાવરણમાં ઉછેરી છે, મારો ઉછેર કઈક અલગ જ હોય ને, અને તમે એને એક મજબૂત વડના મૂળ જેવી સમજી લો, આખા ઘર પર રાજ કરશે। એટલું જ નહીં બેન, ગીતા ગીતા એટલે સ્વાભિમાની। હા બીજી વાત, તમને એવું લાગતું હશે જે થવાનું હતું એ થયું એવું મેં તો વિચારી લીધું છે, મેં મારા મનમાં કોઈ ખટકો નથી રાખ્યો, એને માફ કરી દીધો। તમારા દીકરાએ ખોટું કામ કર્યું છતાં છતાં મારી દીકરી તમારા ઘરમાં પ્રકાશ બનીને આવી, એટલે તમારું નસીબ સારું છે। હેલો, મારી વાત સંભળાય છે ને તમને? સંભળાઈ રહી છે, એ તો મારી બેનાને એક અર્જન્ટ કોલ આવી ગયો ને એટલે જતી રહી। તમે કહો। હું સમજી શકું છું ને બેટા, ફોનમાં વાત કર્યા કરતા સામ સામે બેસીને જ વાત કરવી જોઈએ। હું ને મારી પત્ની ફ્રી થઈએ એટલે આવીએ જ છે મળવા। હવે તો હું બહુ જ બિઝી થઈ જઈશ ને બેટા, મંત્રીજીનો વેવાય છું ને, તમારું ને અમારું લેવલ હવે એક જ થઈ ગયું છે। લેવલ? હેલો હેલો, જો યાર, જ્યારે આગની સાથે રમત રમતા હો ત્યારે એ તરત જ તમને બાળી નાખતી નથી, એટલે તમે આગને હરાવી એવું નથી। એક વાર આગની લપેટમાં આવ્યા એટલે બસ રાગ થઈ જવાય। ગીતાનો અંજામ પણ એવો જ થશે। વિજય જી, વિજય શું બોલી? હવે તમારા લગ્ન થઈ ચુક્યા છે, પરિવારની તકલીફો તો જુઓ, આ ફાલતુ લોકો સાથે બેસીને ટાઈમ પાસ કરી રહ્યા છો? જુઓ આ તમારા મમ્મીની સાડી, મારા પર જરાય સારી નથી લાગતી, મને નવા ડ્રેસ જોઈએ છે, અપાવો ને। હું તને શું કામ અપાવું? પતિ છું તમે, તમારા સિવાય બીજું કોણ અપાવે? ખાલી લગ્ન થાય એમ નહીં, સંસારને નિભાવવો પડે। તારી સાથે લગ્ન જ કોણે કર્યા છે? અરે આજ બેઝિક સવાલનો હમણાં જ તમારા મમ્મી અને તમારા મામાજીને જવાબ આપીને આવી, અને એ પણ ચૂપ થઈ ગયા। હવે કપડા વિશે વિચારો, ક્યારે અપાવશો? સ્વાભિમાની છોકરી છું એવું તું પહેલા કહેતી હતી ને, અને હવે કપડાની ભીખ માંગે છે? ભીખ? ના, ભીખ તો તમે તમારા ફ્રેન્ડ્સ ને આપો છો, ટપોરી ફ્રેન્ડ્સ માટે, રોજની પાર્ટી માટે। મારી બધી જવાબદારી તમારી છે। જવાબદારી જેની સાથે સંબંધ હોય એની હોય, લગ્ન થયા પછી પત્ની એક નવો જ સંબંધ હોય છે। જે દગો કરીને આવે એની કોઈ વેલ્યુ નથી હોતી, તમારા ત્યાં દિમાગ ની વેલ્યુ છે, એ દિમાગ મારી પાસે। હવે શું, કપડા અપાવશો કે નહીં? હું નથી અપાવવાનો। એમ, તમારી સાથે શું કરવાનું છે મને ખબર છે હવે। ત
તમારી જ મહેરબાનીથી બનાયા છે મિસ્ટર વિજય કુમાર. આ બધું મારા કારણે થયું એમ કહો છો ને મામા? તો પછી એ ગીતાને મારી કેમ નથી નાખવા દેતા મને? એ તારું મૂઢું બંધ કર બહુ જોયા તારા જેવા. મોથામાં જૂ પડે ત્યારે પથ્થર મારીને મોથું ફોડવા વાળો છે તું. આજે તારા લીધે ત્યાં ઘરની ઇજ્જત આઈસીયુમાં છે. એટલે ભૂલ મારી છે એમ કહો છો તમે? તો શું તારા પપ્પાની ભૂલ છે? ભૈલા ચૂપ થઈ જાઓ, મારા વિજય વિશે એક પણ શબ્દ નહીં બોલતો. પણ એક વાત તો સાચી છે, આ ગીતાને કોઈ પણ તકલીફ થશે આપણા તરફથી તો પ્રોબ્લેમ આપણને જ થશે. લોકોને આપણા પર શંકા થશે, આરોપ પણ આપણા ઉપર જ લાગશે, કેમ કે મીડિયા વાળાની નજર આપણા ઉપર છે. તો ભાઈ જેમ ચાલે છે એમ ચાલવા દઈએ બેના. ભૈલા મેં એવું તો નથી કીધું ને, અત્યારે ચૂપ રહેવાનું કહી રહી છું. મમ્મા મને એક તક તો આપ. હવે હું કોઈને તક આપવાની નથી, જે પણ કરવું છે હું પોતે જ કરીશ. મારા દીકરાના પગમાં ઘૂસેલો કાંટો કેવી રીતે કાઢવો એ મને સારી રીતે ખબર છે. જો તને ખબર છે તો આ કોમ કાલે જ પતાવી દે મારી બેના. ભૈલા ઉતાવળ કરીને મારે કામ બગાડવું નથી. જ્યાં સુધી પતંગ દોરીથી બંધાયેલો છે ત્યાં સુધી આપણા હાથમાં સુરક્ષિત છે. પણ આકાશમાં દૂર પહોંચ્યા પછી જો એની દોરી કાપી નાખીએ તો એ ક્યાં જશે કોઈને ખબર ના પડે. ગીતાના વિષયમાં મારે ક્યારે શું કરવું એ હું બરાબર જાણું છું. ત્યાં સુધી તમે લોકો ચૂપ રહો બસ. સાહેબ કોફી. મેડમ કહેતા હતા કે તમને આવવામાં હજુ 3 દિવસ લાગવાના છે. શું કરીએ રશ્મિ, કોઈ કામ કયા સમય પછે? જવું તો પડશે જ ને. તમે જ તો હંમેશા કહેતા હતા કે જીવનમાં ગમે તેટલા પ્રોબ્લેમ્સ આવે પણ તારું ભણવાનું ક્યારે અટકવું ના જોઈએ. ગુડ, પણ એકલો કેમ જઈ રહ્યો છે? ચમજી જો હવે કેવા હું મોંઘો છું, કંપની માટે મને થોડો હાથે લઈ જવાય. દિલ્હીથી આવીને જબરા જોક મારશે. આપણી ગીતા પણ તારી સાથે જ ભણે છે ને, તો એને પણ તારી સાથે લઈ જા. વિજય ગીતાને તારી સાથે લઈ જજે. વોટ ઇઝ ધીસ જીજુ, એ હવે આની સાથે કોલેજ જશે? કેમ, પતિ પત્ની સાથે કોલેજ ન જઈ શકે? એવું નહીં જીજુ, પણ પતિ પત્ની નું હાથે કોલેજ જવું એ મને કોઈ યોગ્ય નહીં લાગતું, કેમ કે પત્ની ને તો ઘરની જવાબદારી ને બધું સંભાળવાનું હોય ને. મતલબ પતિ ની કોઈ જવાબદારી નથી એમ? જો પત્ની ને ઘરની જવાબદારી સંભાળવાની હોય તો વિજય ને પણ એ જ કરવા દો. ગીતા પણ કોલેજ જઈ શકે છે. અરે પણ વિજયને તો ભણીને આગળ વધવાનું છે ને. ગીતા અહીં આવ બેટા. ગીતાએ પણ ભણવું જોઈએ ને ભાનુ, અને આગળ વધવા માટે સ્ત્રી પુરુષના ભેદ ન જોવાય. પણ જીજુ બંનેને ભણવું જરૂરી હોય તો જવા દો, પણ અલગ અલગ જવા દો. પતિ પત્નીની જેમ જવું જરૂરી થોડી છે. પતિ પત્નીની જેમ નહીં, ગીતા અને વિજય પતિ પત્ની જ છે. જો બંને સાથે જશે તો શું ફેર પડે? લગ્નથી કોઈનો અભ્યાસ અટકતો નથી, આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે. વિજય ગીતાને તારી સાથે જ લઈ જા. ગીતાને સાથે લઈ જવામાં તને કોઈ તકલીફ હોય તો એ મારે નથી જાણવી, કેમ કે આ મારો ઓર્ડર છે. વિજય નાસ્તો તો કરીને જા બેટા. સાસુમાં હું ટિફિન લઈને જઈશ. જોયું ભાનુ, આને જ પ્રેમ કહેવાય. ગીતાની સાથે રહીને વિજય સમજદાર બનશે.